ઉસ્માન મકરાણી તથા જિલ્લા પંચાયતના સભ્યો તે તળવી ભગવતીબેન તળવી અને કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા હતા આ અંગે ગરૂડેશ્વર તાલુકાના વિરોધ પક્ષના નેતા દક્ષાબેન તળવીએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે વિકાસ કમિશનર દ્વારા ગામના વિકાસ કરવા માટે તાલુકા પંચાયતને વીસ ટકા ગ્રાન્ટ જિલ્લા પંચાયતને ઓગણત્રીસ ટકા અને ગ્રામ પંચાયતોને સિત્તેર ટકા ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પણ ગરૂડેશ્વર તાલુકા પંચાયતને ફાળવવાની થતી ચૌદ લાખ આઠ હજારની ગ્રાન્ટ આવીને પડી છે આ બાબતે કામ કરવા બાબતે સોમવાર રજૂઆત કરવામાં આવી છે છતાં પણ ગ્રાન્ટ ફાળવતા નથી એક તરફ વિકાસ કમિશનર કહે છે કે ગામડાનો વિકાસ કરો તો બીજી તરફ ગામડાના વિકાસ માટે ફારવેલ ગ્રાન્ટ આપતા નથી તો ગામડાનો વિકાસ કેવી રીતે થશે એવું પણ નક્કી થયું છે કે સાઠ ટકા ગ્રાન્ટ સત્તા પક્ષને અને ચાલીસ ટકા ગ્રાન્ટ વિપક્ષને આપવાની છે પણ વિપક્ષને ધ્યાનમાં રાખ્યા વગર ગ્રાન્ટ ફાળવતા નથી જેની સામે અમારો વિરોધ છેવાડાના ગામ સુધીનો વિકાસ થતો નથી માટે વહેલી તકે ગ્રાન્ટ નહીં ફાળવે જો નિકાલ નહીં આવે તાલુકા પંચાયતને તારાબંધી કરવામાં આવશે એવી ચીમકી પણ આપી હતી દીપક જગતાપ જેડેસ ટીવી રાજપીપરા